Agustín Umbro, né? Rubio Umbro. Agustín. Ana Rubio. También lo que puedo escuchar. Yo voy a decir y muchas de las cosas que había más o menos ya la forma, pero también la acrudí por yo acrudí ya no cari más hecho amorosvi to rutvi pase bien para ni oxo. Adiox અડિયોક્સ અને ભૂમિ એને ટેકનિકલ ભાષામાં કહેવાય અને કહેવાય વિશ્વરેખા અથવા વિશ્વવૃત્તીય અક્ષ અને જે ઉભી અક્ષ છે એને કહેવાય ધ્રુવીય અક્ષ. Porque ahí hay Uttar Dhruv, hay Prithvino, y ahí hay Dakshin. Emadi Pasadhuti ji rekha hoy, es Dhruvi aksh gana. Y anu lakshin bhe prakarna samtala. Si yo padar to nyo samtala hoy. Chorus padar to chorus samtala. Goda kar padar hoy, to vartura kar samtala hoy. Le Prithvi aagi to pati hoy. To ugra kai ni to pariye ke, meri. Kato Prithvi ne samantar rahe, aam brahman kare. Barabar. અથવા તો પૃથ્વીને લંબ રહી આવી રીતે ભ્રમણ કરે. બે પ્રકારના ઉપગ્રહો. તો જે ઉપગ્રહ પૃથ્વીને સમાંતર રહી ભ્રમણ કરે ને એ વિષુવવૃત્તીય સમતલમાં કરે ભ્રમણ. એ આવી રીતે હોય. આની ભ્રમણ કક્ષા વિષુવવૃત્તીય સમતલમાં જે ભ્રમણ કરતો હોય એ ઉપગ્રહ. અને એ જે ઉપગ્રહ છે ને એ ભૂસ્થિર ઉપગ્રહ હોય. નામ જ એનું ભૂસ્થિર એટલા માટે પડ્યું. સદી છૂટી પાડો જમીન એટલે કે પૃથ્વી અને સ્થિર. જે ઉપગ્રહને તમે પૃથ્વી ઉપરથી જુઓ સ્થિર દેખાતો હોય એને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. તો શું કામ સ્થિર દેખાય? તો પૃથ્વી રહી ધરી ભ્રમણ કરે છે આ રીતે બરોબર. આ પ્રમાણે ધરી ભ્રમણ એનું ચાલવું એને સમાંતર રહીને અવરોહ ઉપગ્રહ એટલી જ સ્પીડથી ખસતો. બે વાહન એક સરખી સ્પીડથી જતા હોય તો બે માં બેઠેલા પેસેન્જર એકબીજા કેવા દેખાય? તો આમાં એવું છે પૃથ્વી જેટલી સ્પીડથી પરિભ્રમણ ધરી ભ્રમણ કરે છે એટલી જ સ્પીડથી વળો ઉપગ્રહ ફરે છે બરોબર. એને સમાંતર રહે કામ છે એટલા માટે એ વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે એટલે એને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ. એની વ્યાખ્યા છે કે જે ઉપગ્રહને પૃથ્વી ઉપરથી જોતા સ્થિર દેખાતો હોય એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. અને બીજો ધ્રુવીય અક્ષ એટલે આમ ગતિ કરે ભૂમિ. તો આ આની અંદર હોય ધ્રુવીય ઉપગ્રહ ભૂમિ ગતિ કરે બરોબર. બીજી બે ત્રણ બાબતો કે ભૂસ્થિર ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી ઘણા બધા દૂર આશરે 36,000 કિલોમીટરની ઊંચાઈ હોય પૃથ્વીની સપાટી અને જે ધ્રુવીય ઉપગ્રહ ની નજીક હોય 500-800 કિલોમીટર. ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ જીપીએસમાં થાય નેવિગેશન નકશામાં કારણ કે પૃથ્વીથી દૂર હોય એટલે આખો પૃથ્વીનો વિસ્તાર આવરી આખી પૃથ્વીનો ફોટો પાડવો હોય તો ભૂસ્થિર ઉપગ્રહ વડે પાડી ધ્રુવીય ઉપગ્રહ વડે ન પડે. ધ્રુવીય ઉપગ્રહ પૃથ્વીનો પટ્ટી જેટલો વિસ્તાર જ આવરીએ પટ્ટી જેટલો આવો નાનો હોય ને એવો આવો છે અને એ પૃથ્વીની નજીક હોવાથી એનો ઉપયોગ થાય હવામાનની જાણકારી માટે બરોબર. આવી થોડીક થોડીક બાબતો આપણે ચાર પાંચ લખવાની થાય. એ પટ્ટી જેટલો વિસ્તાર કઈ રીતે આવે તો એવી ત્રણ પરિમાણિક આકૃતિ પેજ નંબર 197 માં આપી હશે. એ ધ્રુવીય ઉપગ્રહ માટેની જો પટ્ટી જેટલો કાળા કલરનો વિસ્તાર દર્શાવ્યો છે
કેટલો જ વિસ્તાર આવરી શકે. જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ તો એ આખી પૃથ્વી આવરી. વિચાર કરીએ તો તમે અહીંથી ફરતો હોય તો પૃથ્વીનો આવડો આખો ભાગ જે છે એ ભૂસ્થિર ઉપગ્રહ વડે વિઝિબલ હોય, અને ધ્રુવીય ઉપગ્રહ વડે, ધ્રુવીય ઉપગ્રહ અહીંયા હોય તો પૃથ્વીનો ટોપ ભાગ અહીંયા પહોંચે તો પૃથ્વીનો આવડો ભાગ, નીચે પહોંચે તો પૃથ્વીનો હશે. એટલે ધ્રુવીય ઉપગ્રહ વડે આખી પૃથ્વી જે છે એનો ફોટો આવે પટ્ટી જેટલા વિસ્તાર થયા. બરોબર, તો પેલા ટાઈટલ માર દો, તફાવત લખાવું, પછી આખું દીધું. પછી દોરવાની છે પેલા તફાવત, કારણ કે આકૃતિના માર્ક નથી, એ જાણકારી માટે જ છે. જે ઉપગ્રહને પૃથ્વીની સપાટી પરથી જોતા, જે ઉપગ્રહને પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર દેખાતો હોય તેને ડેશ 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 સામે ધ્રુવીયમાં લખો વ્યાખ્યા. જે ઉપગ્રહ ધ્રુવીય અક્ષને અનુલક્ષીને, જે ઉપગ્રહ ધ્રુવીય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય, ભ્રમણ કરતો હોય તેને ડેશ ડેશ ડેશ. બીજો મુદ્દો ભૂસ્થિરમાં, તો ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ શું હોય? 24 કલાક. કારણ કે પૃથ્વીની સ્પીડ જેટલી સ્પીડથી ફરે છે ને પૃથ્વી, એટલે છેલ્લે શું ચાલુ થાય? બોલ જલ્દી, સેના દાદા હોય મારો કઈ શું કામ મળીએ છતાં આવર્તકાળ બરાબર 100 મિનિટ. એના પછી પોઈન્ટ ભૂસ્થિરની અંદર લખજો, આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી આશરે, પૃથ્વીની સપાટીથી આશરે 35,800 કિલોમીટરની ઊંચાઈ હોય, 35,800 કિલોમીટરની ઊંચાઈ હોય,
સામેન સાઈડ ધ્રુવીયમાં આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી આશરે 500 થી 800 કિલોમીટર ની ઊંચાઈ હોય એના પછી પોઈન્ટ પુષ્ટિક ઉપગ્રહ કયા સંદર્ભમાં ગતિ કરે વિષુવવૃત્તિ અને બોલો ધ્રુવીય સંદર્ભ લખો એમાં પુષ્ટિમાં લખો આ ઉપગ્રહ વિષુવવૃત્તીય સંદર્ભમાં આ ઉપગ્રહ વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે ગુલામ લોકો ધ્રુવીય સમતલમાં આ ઉપગ્રહ ધ્રુવીય સમતલમાં ભ્રમણ કરે સમગ્ર પૃથ્વીને આવરી લે છે આ ઉપગ્રહ સમગ્ર પૃથ્વીને આવરી લે છે ધ્રુવીય બાળકો આ ઉપગ્રહ પૃથ્વીનો માત્ર પટ્ટી જેટલો વિસ્તાર જ આવરી શકે છે છેલ્લો પોઈન્ટ ઉપયોગ પુષ્ટિ ઉપગ્રહનો ઉપયોગ લખો જીપીએસ માટે અંગ્રેજીમાં જીપીએસ માટે અને સામે સાઈડ ઉપયોગ હવામાનની જાણકારી માટે હવે આકૃતિ દોરતા થોડીક સ્પીડ રાખજો કારણ કે આકૃતિનો કોઈ માર્ક જ નથી ક્યાંય પૂછાવવાની નથી ખાલી તફાવતના મુદ્દા સમજાય એટલા માટે છે મહત્વના સૂત્રો સૌથી પહેલું શું હતું ચલે છે બીજું ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક GE ગુરુત્વ પ્રવેગ ના સમતુલ્ય પછી સ્થિતિમાન આવ્યું ગુરુત્વ સ્થિતિમાન phi બરાબર માઇનસ g / r એમાં એક ટેગ લાઈન આપી દી જેટલા દળ હોય એટલા સ્થિતિમાનો
તેટલા સ્થિતિ. ત્યાર પછી સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ જી એમ વન એમ ટુ અપોન આર. એમાં ટેગલાઇન જોડીઓ બનાવો, જેટલી જોડીઓ એટલી સ્થિતિ ઉર્જા. ત્યાર પછી એની ગતિ ઉર્જા, કે બરાબર 1/2 mv² કુલ અથવા તો યાંત્રિક ઉર્જા, ઈ બરાબર કે વત્તા યુ. ત્યાર પછી નિષ્ક્રમણ ઉર્જા, તો એનું કોઈ પ્રોપર સૂત્ર હતું નહીં, એના બરાબર યાદ રાખવાનું કીધું હતું માઇનસ કુલ ઉર્જા. તો કુલ ઉર્જા આપણે ઉપરના સૂત્ર ઉપરથી ગોતીએ. ત્યાર પછી નિષ્ક્રમણ ઝડપ, બીઈ બરાબર વર્ગમૂળમાં 2gma અપોન આર, એનું મૂલ્ય આવ્યું હતું 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પછી ઉપગ્રહ માટેના ત્રણ સૂત્ર હતા. પહેલું હતું કક્ષી અવેગ, v બરાબર વર્ગમૂળમાં gme / r. બીજું હતું કુલ ઉર્જા અથવા તો બંધન ઉર્જા, માઇનસ gme / r / 2 r. અને છેલ્લું હતું કેપ્લરનો નિયમ, e² બરાબર 4π² છેદમાં જી એમ ઇન્ટુ આર, જ્યાં ધ્યાન રાખવાનું એમ કોનું લેવાનું, જેની આસપાસ પરિભ્રમણ થતું હોય એનું દળ. અને છેલ્લી એક શોર્ટકટ આવશે તટસ્થ બિંદુ, એના વિશે હું લખાવું છું નલ પોઈન્ટ. Thank you.
સ્મિતનો નિયમ પહેલા વ્યાખ્યા ચાલો બે પદાર્થોને જોડતી રેખા પર બે પદાર્થોને જોડતી રેખા પર જે બિંદુએ પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય બનતું હોય તેને ડેસ 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 તટસ બિંદુ કહેવાય. હવે દાખલો આપણે ચોપડી ગણી ગયા ખબર હોય, પૃથ્વી ઉપરથી રોકેટ નીકળતું હતું સૂર્ય તરફ જતું હતું, તો કયા અંતરે એના ઉપરનું પરિણામી બળ ઝીરો થાય, પણ એમાં લાંબી રીતે મેળવવા એમસીક્યુમાં એ રીતે ન મળે, વાર લાગે અને ભૂલે પડે, બરાબર. આમાં શોર્ટકટ આપશું સીધી, એમાં આપણે પૃથ્વીની અંતર હોય તો તટસ્થ બિંદુની ખાસિયત છે નાના દળ ધરાવતા પદાર્થની નજીક હોય, બરાબર. એના પછી પોઈન્ટ લખો, આ બિંદુ હંમેશા નાના દળ ધરાવતા પદાર્થની નજીક હોય છે. પછી આ ધ્યાન આપવું છે તટસ્થ બિંદુની શોર્ટકટ કઈ રીતે આવે, એક જ સ્ટેપમાં જવાબ આવશે. તો આ રીતે બે પદાર્થ આપેલા આપણને એમ પણ એમ પણ પૂછેલું એવું છે વચ્ચે ક્યાં ગુરુત્વાકર્ષણ બળ ઝીરો થાય, બરોબર. આર એટલે બે વચ્ચેનું અંતર, આપણે ગણતરી લઈ લઈએ ભાઈ એમ પર કયું નહીં, એમ તો કરતા કેવું છે મોટું. તો પહેલી વસ્તુ તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં મળે, નાના પદાર્થની નજીક, નાનો પદાર્થ કયો એમ, એની નજીક એક ટપકું ઉપર નાખો એને કહેવાય નલ પોઈન્ટ. અને આ અંતર જે છે નાના પદાર્થથી એને એક્સ લે, તો એક્સ ગોતવા માટેની શોર્ટકટ એક્સ બરાબર આવશે આર ના છેદમાં વર્ગમૂળમાં મોટું દળ છેદમાં નાનું દળ પ્લસ વન, પ્લસ વન વર્ગમૂળ ની અંદર નથી બહાર છે, બરાબર. આ એક જ તમે સૂત્ર વાપરો એટલે સીધો જવાબ આવે, ઈ વળો દાખલો એક જ સ્ટેપમાં થઈ જાય આવડો. અહીંયા સૂર્યનું દળ મૂકવાનું, પૃથ્વીનું મૂકવાનું, વાર્તા પૂરી. બે વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. એટલે સીધો જવાબ મળે, પણ ધ્યાન રાખવાનું છે આર એટલે શું, તો કે બે પદાર્થો વચ્ચે અંતર. અને એક્સ એટલે શું, તો એ હંમેશા ક્યાંથી અંતર મળશે, નાના દળ ધરાવતા પદાર્થ નાનો દળ ધરાવતો પદાર્થ હોય ને ત્યાંથી જ અંતર મળે હંમેશા. હવે ઓપ્શનમાં એવું જરૂરી નથી કી જ આપે, ધારો કે આ આપી લીધું 10 અને પૂછેલું છે કે તટસ્થ બિંદુ ગોતો, પણ આનાથી તમે જવાબ ગોતો તો 2 આવ્યો શોર્ટકટથી, પણ ઓપ્શનમાં 2 નથી તો નો 8 મીટર હશે પાછું. એટલે નાના દળ ધરાવતા પદાર્થથી તમે અંતર ગોતી લો, મોટા દળ ધરાવતા પદાર્થથી કેટલું થાય, આર માઇનસ એક્સ એટલે 10 માઇનસ 2, જવાબ શું આવે, હા. એટલે ઓપ્શનમાં જોવાનું ક્યાંથી અંતર આપેલું છે, અથવા પ્રશ્નમાં જોવાનું ક્યાંથી અંતર પૂછે. આ શોર્ટકટથી જવાબ હંમેશા નાના દળ ધરાવતા પદાર્થથી મળશે, મોટા દળ ધરાવતા પદાર્થથી જોતો હોય તો આર માંથી એક્સ તમારે શું કરવું પડે, બાદ કરવું પડે. લખી નાખો પછી આપણે એમસીક્યુ ચાલુ કરીએ.
બરોબર એટલે
પૃથ્વી અને સૂર્ય છે ચોપડો બનાવવાનો એટલે આ બાજુ ચોપડો આવે. તેથી સમીકરણ બને આર એસ એમ ઇક્વલ ટુ ફોર આર એસ પી. આ બને તો પૂછેલું મંગળ ને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલા વર્ષ લાગે, પૃથ્વી ને કેટલા લાગે છે? એક વર્ષ લાગે. જવાબ વર્ષમાં લાવો, એમ ના બ્રાન્ચ આવે. તો પૃથ્વી માટે કેપ્લરનો ત્રીજો નિયમ ટીપી સ્ક્વેર ચલે છે આર એસપી નો ઘન બરાબર. એસપી એટલે સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર. મંગળ માટે ટીએમ સ્ક્વેર ચલે છે આર એસએમ નો ઘન. બે નો ગુણોત્તર લઈ લો એટલે ચલે છે નિશાની જતી, એટલે ટીપી સ્ક્વેર ટીએમ સ્ક્વેર ઇક્વલ ટુ આર એસપી નો ઘન આર એસએમ નો ઘન. આર એસએમ ની જગ્યાએ શું મૂકાય? ફોર આર એસપી. ટીપી એટલે પૃથ્વી નો આવર્તકાળ એક વર્ષ, એનો વર્ગ ટીએમ સ્ક્વેર ઇક્વલ ટુ આર એસપી નો ઘન છેદમાં ફોર આર એસપી નો ઘન એક નો વર્ગ એક છેદમાં ટીપી સ્ક્વેર અને ટીએમ સ્ક્વેર જમણી બાજુ આર એસપી નો ઘન છેદમાં ચાર નો ઘન ચોસઠ ઇન્ટુ આર એસપી નો ઘન ભાગ્યા ચોકડી ગુણાકાર કરો ટીએમ સ્ક્વેર બરાબર ચોસઠ. તો ટીએમ બરાબર આઠ વર્ષ લાગે મંગળને સૂર્યનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા પૃથ્વીને કમ્પેરિઝનમાં આઠ ગણો સમય લાગે. ત્રીજો એમસીક્યુ વાંચો. એમાં કીધું છે એક ઉપગ્રહનો આવર્તકાળ પાંચ કલાક છે, એની કક્ષીય ત્રિજ્યા જો બમણી કરવામાં આવે ચાર બમણી કરવામાં આવે નવો આવર્તકાળ કેટલો? એટલે બે પરિસ્થિતિ આપી એક જ ઉપગ્રહ માટે પ્રારંભિક સ્થિતિ. તો એની કક્ષીય ત્રિજ્યા હું આર લઈ લઉં તો ત્યારે એનો આવર્તકાળ ઇક્વલ ટુ ટી વન બરાબર કેટલા આપી દીધા? પાંચ કલાક. તો આમાં કેપ્લરનો નિયમ લગાડો ટી વન સ્ક્વેર ચલે છે આર ઘન થઈ જાય સમીકરણ નંબર એક. હવે હું કક્ષીય ત્રિજ્યા કેટલી કરી નાખું? ચાર ગણી. એટલે અંતિમ સ્થિતિ અક્ષીય ત્રિજ્યા ફોર આર, પણ નવો આવર્તકાળ ટી ટુ આ ગોતવાનો કીધો. આમાં કેપ્લરનો નિયમ એપ્લાય કરવો જોઈએ ટી ટુ સ્ક્વેર ચલે છે ફોર આર નો ઘન, એટલે ટી ટુ સ્ક્વેર ચલે છે શું થઈ જાય? ચોસઠ આર નો ઘન. સમીકરણ બે એક અને બે નો શું લઈ લો? ભાગાકાર. તો T1 square, T2 square, R1, 64 R1, R1 ગયા. તેથી T1 ની કિંમત મને ખબર છે 5 કલાક એટલે એનો વર્ગ 25 છેદમાં T2 square equal to 1 ના છેદમાં 64. તો T2 square બરાબર થઈ જશે 64 ગુણ્યા 25. T2 square અહીંયા આવતો હોય 64 આ બાજુ આવતો હોય 64 ગુણ્યા શું થઈ જાય? 25. તો કેન્સી નથી આપણી આગળ, તો શું કરવાનું? પર્સનલ વર્ગમૂળ કાઢો દરેક પદના પર્સનલ વર્ગમૂળ. T2 square નું વર્ગમૂળ T2, 64 નું વર્ગમૂળ 8, 25 નું વર્ગમૂળ 5, જવાબ આવે 40 કલાક બરાબર. એના પછી એમસીક્યુ વાંચો. તો એમાં બે સેટેલાઇટ ઉપગ્રહ આપેલા, બે ઠીક એમ દળનો ને કોયમ દળનો, દળ આ કઈ લેવા દેવાનો હતા આપણે. સેટેલાઇટ બી એવું છપાણું નથી, સેટેલાઇટ એ છપાણું છે બરોબર. એટલે આપણે બી બીજાને બી નામ આપશું. સેટેલાઇટ એ માટે નિયમ વાપરીએ તો ટી વન સ્ક્વેર અથવા ટી એ સ્ક્વેર ચલે છે આર ઘન થઈ જાય, એની કક્ષીય ત્રિજ્યા કેટલી આપી? એ ની આર આપી ને બરોબર. એટલે ટી એ સ્ક્વેર ચલે છે આર ઘન. સેટેલાઇટ બી માટે તો ટીબી સ્ક્વેર ચલે છે એની કક્ષીય ત્રિજ્યા 2r નો ઘન, તો ટીબી સ્ક્વેર ચલે છે 8r ઘન. લેલો બીનો ભાગાકાર, કારણ કે અમને પૂછેલું તેથી તેઓનો ગુણોત્તર કેટલો એવું પૂછ્યું. તો ટી એ સ્ક્વેર અપોન ટીબી સ્ક્વેર ઇક્વલ ટુ આર ઘન અપોન 8r ઘન.
r ઘન ગયા ઇક્વલ ટુ 1 / 8 બે બાજુ શું લેવું પડે વર્ગમૂળ તો dn / db બોલો 8 નું વર્ગમૂળ 4 2 8 એટલે 2 / √2 જવાબ આપેલો હોય 1 / 2 / √2 બરાબર લખના